विद्यार्थी मित्रों वंदे मातरम। आज नु रीड छे आपणो रीड नंबर 8 क्यूटी। क्यूटी जे क्यूटी ना नामे पण ओळखाई छे। आ युनिट मां अर्थमेन एटले के पृथ्वी पर नो मानस अने क्यूटी एटले के रोबोट आ बन्ने वच्चे नु कन्वर्सेशन, आ बन्ने वच्चे नो डायलॉग बहु मस्त छे। अपनी वैज्ञानिक जिज्ञासा ने चरम सीमा पर लई जनारू आपनो रीड छे। तो चलो शुरू करी आपणे रीड नंबर 8 क्यूटी। विद्यार्थी मित्रों रीड नंबर 8 क्यूटी स्टार्ट करी आपणे। आपणे ચિત્રમાં દેખાય છે અહીંયા કે એક અર્થમેન, બરાબર, આપણા ધ હીરો ઓફ અવર રીડ ધ અર્થમેન, અને બીજો હીરો છે આપણો આ યુનિટનો છે ક્યુટી એટલે એક રોબોટ। ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણે કે અર્થમેન છે તે રોબોટને પૃથ્વીનો ગોળો બતાવી રહ્યો છે, અને આખો જે ડાયલોગ છે બંને વચ્ચેનો એ જ આપણે આ પાઠમાં ભણવાનો છે। તો શરૂ કરીએ આપણે। क्यूटी वन नॉनेज एट के ना नाम तरीके ओळखावु क्यूटी, बराबर। बे क्यूटी जो कि आ क्यूटी छे, आ क्यूटी ना नामे ओळखातो वोज डिफरंट, एक अलग प्रकार नो हतो। द अर्थमेन पुट हिज हेन्ड ऑन क्यूटीज शोल्डर, अर्थमेने पोताना हाथने क्यूटीना खभा पर मूको। अर्थमेन पछी आ पुट छे ए भूतकाळनु क्रियापद छे, कारण के एस लागेलो नथी। जो एस लागेलो होय तो ते वर्तमानकाळ थाय, एस नथी लाग्यो एटले ए भूतकाळ। अने आमय आ वातनी शरूआत भूतकाळथी थई छे एटले भूतकाळनु ज थाय, बराबर। आमय ध मेटल वोज कोल्ड एंड हार्ड टू टच, मेटल एटले के धातु, कारण के रोबोटनी वात छे, रोबोट धातुनो बनेलो छे, એટલે એમ કહેવામાં આવ્યું છે કે જે ધાતુ છે એ ઠંડી અને એકદમ હાર્ડ હતી। ક્યુટી હી સેડ, હી એટલે કોણ, તો કે હી એટલે અર્થમેન, એને કીધું ક્યુટી આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ, હું તને કંઈક સમજાવીશ। એક્સપ્લેન મતલબ સમજાવવું, હું તને કંઈક સમજાવીશ। યુ આર ધ ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્કડ હુ એમ આઈ, પહેલો રોબોટ એવો છે કે જેણે મને પૂછેલું છે કે હુ એમ આઈ। વિદ્યાર્થી મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા રોબોટે એટલે કે ક્યુટીએ અર્થમેનને પ્રશ્ન પૂછેલો હતો, બરાબર, કે તું કોણ છે। આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એટલે અર્થમેન એમ કહે છે કે હુ એમ આઈ એવો પ્રશ્ન તે મને પૂછેલો છે, એવો તું પહેલો રોબોટ છે એટલે આજે હું તને બધું સમજાવીશ। આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ, તારી ખાસ પ્રકારની બુદ્ધિ ક્ષમતા, વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ, હું તને જે સમજાવવાનો છું આજે એમાં તને તારી સ્પેશિયલ ઇન્ટેલિજન્સ, તારી ખાસ બુદ્ધિ ક્ષમતા છે, પાવર ઓફ બ્રેઇન છે, એ તને બધું જ સમજવામાં હેલ્પ કરશે। ધ અર્થમેન ઓપન્ડ એ સ્ક્વેર વિન્ડો, એને એક સ્ક્વેર વિન્ડો એ ઓપન કરી ખોલી, લુકિંગ ઇન ટુ સ્પેસ, એ જે બારી હતી એ સ્પેસ તરફ એટલે કે અવકાશ તરફની હતી એ બારીને ખોલી। ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ શોડ ડીપ બ્લેક સ્પેસ, સ્પેસ મતલબ અવકાશ। એ જે બારી હતી, બારી કેવી હતી, બારીનો કાચ જે હતો સ્ટ્રોંગ હતો, એકદમ ચોખ્ખો હતો, એમાંથી જે આપણે દેખાતું હતું તે શું હતું, તો કે ડીપ બ્લેક સ્પેસ, એકદમ ગાઢ અંધકાર ભર્યું અવકાશ, અને એ પાછું કેવું, સ્ટડેડ વિથ સ્ટાર્સ, સ્ટડેડ એટલે આમ તો મઢેલું થાય, અહીંયા કેવું છે ફૂલ્લી પેક્ડ, અહીંયા આપણે એમ કહી શકીએ કે થી ભરેલું, થી ભરપૂર મતલબ કે તારાથી ભરપૂર એક અવકાશ એ બારીમાંથી દેખાયું। હવે લેખકે આપણને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા, હાઉ વિલ યુ ડિસ્ક્રાઇબ ઓલ ધીઝ ટુ એ રોબોટ, કે તમે રોબોટને આ બધું કેમ સમજાવશો, વોટ ડુ યુ થિંક ઇઝ દેટ, આસ ધ અર્થમેન, એટલે અર્થમેને ક્યુટીને પૂછ્યું કે તને શું લાગે છે આ બધું શું છે।
તો ક્યુટી રિપ્લાય આપે છે બરાબર, એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, કે બસ જે છે એ જ મને દેખાય છે. અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ એન્ડ દેર આર લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ. બ્લિંકિંગ એનો સિમિલર આપ્યો છે આપણને ટ્વિંકલિંગ એટલે ટમટમતું. હવે જોઈએ કે ક્યુટી આન્સર શું આપ્યો, પ્રશ્ન એમ હતો તને શું લાગે છે આ બધું શું છે, તો ક્યુટીએ કીધું અ બ્લેક મટીરિયલ, બસ એક કાળું મટીરિયલ છે જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ, આ ગ્લાસને પેલે પાર. એન્ડ અને તેમાં એ મટીરિયલમાં શું છે, તો કે ટમટમતા થોડાક ટપકા છે. તો બાળકો અહીંથી આપણને ખ્યાલ આવે કે ખરેખર ક્યુટીને ખબર છે જ નહીં કે ખરેખર આ સ્ટાર્સ છે, એને ખ્યાલ આવ્યો નહીં. આગળ જોઈએ યુનિટમાં આવે. હજી અર્થમેન છે એ ક્યુટીને આગળ સમજાવે છે કે નાઉ લિસન કેરફુલી, બરાબર હવે તું મને કાળજીપૂર્વક સાંભળ. ધ બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પટીનેસ, કે તને જે અંધકાર દેખાય છે ને એ ખાલીપો એમ્પટીનેસ છે. વાસ્ટ એન્ડલેસ એમ્પટીનેસ, અનંત ખાલીપો. ખાલીપો એટલે બાળકો આપણે અહીંયા અવકાશની વાત છે બરાબર, પણ એ અર્થમેન છે એ પોતાની સ્ટાઇલમાં ક્યુટીને જેમ સમજમાં આવે તે રીતેને સમજાવે છે. ધ લિટલ ગ્લિમિંગ ડોટ્સ આર હ્યુજ માસીસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર. મેટર મતલબ તત્વ, બરાબર. જોઈએ ફરીથી આખું વાક્ય. ધ લિટલ ગ્લિમિંગ, ગ્લિમિંગ મતલબ બર્નિંગ, બ્રાઇટ એટલે આપણે કહી શકીએ અહીંયા તેજસ્વી, બરાબર. અને મેટર એટલે પદાર્થ, અને માસીસ એટલે પણ આપણે કહી શકીએ એમાઉન્ટ એટલે આમ તો રકમ થાય, પણ અહીંયા પદાર્થાર્થમાં લેશું બરાબર આપણે એને. કે ધ લિટલ ગ્લિમિંગ ડોટ્સ આર હ્યુજ માસીસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર, કે તને જે આ મોટા ટપકા દેખાય છે બરાબર એ શું છે, એ બહુ વિશાળ ઉર્જાથી ભરેલા, વિશાળ શક્તિથી ભરેલા તત્વો એટલે કે સ્ટાર્સ છે બરાબર. વી કોલ ધેમ સ્ટાર્સ, અને અમે તેને સ્ટાર્સ કહીએ છીએ. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર્સ ઇન ડાયામીટર. ડાયામીટર મતલબ વ્યાસ, અને બાળકો 1 મિલિયન બરાબર થાય 10 લાખ. એટલે મતલબ કેવા શું માગે છે અહીંયા, કે એમાં કેટલાક તારાઓ છે ને એ તો લાખો કિલોમીટરના વ્યાસવાળા છે. ધીસ સ્પેસ સ્ટેશન વેર વી આર નાઉ ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન ડાયમીટર, કે જે સ્પેસ સ્ટેશનમાં આપણે છીએ અહીંયા, મતલબ મિત્રો કે આ જે ડાયલોગ જે ચાલુ હતો બરાબર આ બંને વચ્ચે, એ ડાયલોગનું સ્થાન હતું એક સ્પેસ સ્ટેશન, કે જ્યાં બંને હતા અને અહીંયા આ વાર્તાલાપ ચાલુ હતો. એટલે એમ કે છે કે જે સ્પેસ સ્ટેશનમાં આપણે છીએ અત્યારે એનો વ્યાસ કેટલો છે, તો કે એ છે 1 કિલોમીટર, અને જ્યારે તારાઓ છે એ તો લાખો કિલોમીટર વ્યાસવાળા છે. ધ ડોટ્સ સીમ, સીમ મતલબ લાગવું. ટાઇની, ટાઇની મતલબ થાય વેરી સ્મોલ. ટાઇનીનો સિમિલર થાય વેરી સ્મોલ. ધ ડોટ્સ સીમ ટાઇની, કે આ જે ટપકા છે એ નાના દેખાય છે. બીકોઝ દે આર સો ફાર ઓફ, કારણ કે તેઓ ખૂબ દૂર છે. સમ ઓફ ધીસ ડોટ્સ આર નોટ સ્ટાર્સ, એમાંના કેટલાક ડોટ્સ છે ને એ તારાઓ નથી, બટ દે આર પ્લેનેટ્સ, પણ તે ગ્રહો છે. વર્લ્ડ્સ વિથ વર્લ્ડ્સ દેટ હ્યુમન બિંગ્સ લીવ ઓન, મતલબ ગ્રહો, કયા ગ્રહો, કે એ ગ્રહો જ્યાં માનવજાત વસવાટ કરે છે. ધ વન યુ સી ઇન ધ બોટમ રાઇટ હેન્ડ કોર્નર ઓફ ધ વિન્ડો ઇઝ અવર ઓન પ્લેનેટ, કે જે બોટમ રાઇટમાં દેખાય છે બરાબર એ ઇઝ અવર ઓન પ્લેનેટ, એ આપણો પોતાનો ગ્રહ છે. ગુડ ઓલ્ડ અર્થ મતલબ ખૂબ જ પ્રાચીન પૃથ્વી. મોર ધેન 6 બિલિયન હ્યુમન બિઈંગ્સ લીવ ધેર. ક્યુટી ક્યુટીને સમજાવે છે કે જ્યાં 6 અબજ લોકો વસવાટ કરે છે. બિલિયન બરાબર, 1 બિલિયન બરાબર
100 crore એટલે વાત છે અહીંયા 6 બિલિયનની, મતલબ 6 અબજ લોકો વસવાટ કરે છે આ પૃથ્વી ઉપર. મતલબ આ રીતે ને અર્થમેને ક્યુટીને સમજાવવા માટે એકદમ સરળ લેંગ્વેજમાં બધી જ માહિતી આપી. બરાબર, હવે લેખક ફરી પાછા પ્રશ્ન પૂછે છે આપણને અહીંયા કે ડુ યુ થિંક ક્યુટી વિલ બિલીવ ઇન ધીસ ફેક્ટ્સ? તમને લાગે છે કે ક્યુટી આ બધી જ હકીકતમાં માનશે? હાઉ વિલ હી ટેક ધેમ? તે આ બધી વસ્તુને કઈ રીતે સ્વીકારશે, કઈ રીતે લેશે મનમાં? તો જોઈએ આગળ. હવે ધ રેડ લાઇટ ઓફ ક્યુટીઝ ઇલેક્ટ્રોનિક આઈસ લુકડ એટ ધ અર્થમેન. ક્યુટીની જે ઇલેક્ટ્રોનિક આઈસ હતી, લાલ આંખો વડે એને અર્થમેન તરફ જોયું. ડુ યુ, સેડ ક્યુટી સ્લોલી, થિંક, મતલબ બાળકો વાક્ય અહીંથી હોય, જોજો બરાબર, કે ડુ યુ થિંક આઈ વિલ બિલીવ એની સચ ઇમેજિનરી ટેલ એઝ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી? આખું ક્યાંથી જોઈ લ્યો. ડુ યુ થિંક, તમને એવું લાગે છે કે આઈ વિલ બિલીવ એની સચ ઇમેજિનરી, એટલે કાલ્પનિક, નોટ રિયલ, બરાબર આપ્યું છે. અને ટેલ, બાળકો ખાસ નોંધ કરજો, આ ટેલ શબ્દ છે, બરાબર, બહુ સરસ શબ્દ છે આ, ટી એ એલ ઈ, એટલે સ્ટોરી, વાર્તા. પણ જો ટી ઈ ડબલ એલ હોય, ટી ઈ ડબલ એલ, તો થાય કહેવું. ઈ વર્બ છે અને આ નાઉન છે, બરાબર. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ, ઈ વર્બ થયું આપણું. અહીંયા ટેલ એટલે સ્ટોરી થાય. તને એવું લાગે છે કે હું તે કહેલી કાલ્પનિક વાર્તામાં હું વિશ્વાસ કરીશ? મતલબ કે ક્યુટી કોઈ સંજોગોમાં અર્થમેને કીધેલી વાત માનવા તૈયાર નથી. દલીલ કરે છે હજી, જો ડુ યુ થિંક આઈ એમ સ્ટ્યુપિડ? તને એવું લાગે છે હું સ્ટ્યુપિડ છું? ગ્લોબ્સ ઓફ એનર્જી, એનર્જીનો ગોળો એ કહે, મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, લાખો કિલોમીટર દૂર, વર્લ્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન ઓન ધેમ, 6 અબજ લોકો જ્યાં રહે છે, એન્ડલેસ એમ્પ્ટીનેસ, અનંત અંધકાર, રબીશ કે બકવાસ, આ બધી જ વસ્તુઓ જે અર્થમેને સમજાવી, એ બધી જ ના ટુકડા ટુકડા એને પાછી વાત કરી અને કીધું આ બધો તર બકવાસ છે એ કહે. મતલબ કે અર્થમેને કીધેલી કોઈ વાતમાં ક્યુટીને વિશ્વાસ બેઠો નથી. હજી આગળ કેસ જો શું કહે છે. લિસન, આઈ એમ નોટ અ ફૂલ ટુ બિલીવ સચ થિંગ્સ. હું તારી આ મૂર્ખાઈ ભરી વસ્તુઓ માની લઉં એવો મૂર્ખો હું નથી એ કહે. અ ડોટ ઇઝ ડોટ, ટપકું એ ટપકું છે એ કહે. કારણ કે અર્થમેને વાત કરી હતી કે પેલા ટપકા એ સ્ટાર્સ છે, તો આ ભાઈ માનવા તૈયાર નથી કે ડોટ ઇઝ ડોટ. નાવ યુ લુક એટ યુ, ખાસ ધ્યાન જો બાળકો કે લુક પછી મોસ્ટલી એટ આવે, લુક એટ, ના તરફ જોવું, બરાબર. હવે તું તારા તરફ જોઈ ગયા. ધ મટીરિયલ યુ આર મેડ ઓફ, કે જે મટીરિયલનો તું બનેલો છે, ઇઝ સોફ્ટ એન્ડ લૂઝ. એ મટીરિયલ એકદમ સોફ્ટ છે, એકદમ લૂઝ છે. લૂઝ, એલ ડબલ ઓ એસ ઈ, આ લૂઝ મતલબ ઢીલું, બરાબર. પણ એલ ઓ એસ ઈ હોય તો પાછું વર્બ થાય, એ ગુમાવવું, એનું ભૂતકાળ થાય લોસ્ટ અને લોસ્ટ. એમાંય પાછું બાળકો એલ ઓ ડબલ એસ હોય, ખાસ યાદી કરી લેજો સ્પેલિંગની, જો આમાં છે એ લૂઝ છે, એ ઢીલું, પછી એલ ઓ એસ ઈ, લૂઝ એટલે ગુમાવવું, એ વર્બ થયું, એનું ભૂતકાળ ભૂતકૃદંત લોસ્ટ અને લોસ્ટ. ત્રીજો શબ્દ થયો લોસ, એલ ઓ ડબલ એસ, એ થઈ નુકસાની, એ નાઉન બન્યું, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો, આપણે કરેક્ટ ધ અન્ડરલાઇન પાર્ટ, એમાં ખાસ આવા શબ્દો આવી શકે, બરાબર. આગળ જોઈએ. હવે ઇટ લેક્સ ઇન, લેક્સ ઇન મતલબ અભાવ હોવો કે ઉણપ હોવી. ઇટ એટલે શેની વાત છે, બરાબર, અહીંયા કે જે મટીરિયલનો તું બનેલો છો ને તેની વાત કરે છે, બરાબર. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, કે તારામાં શક્તિનો અભાવ છે. યુ ડિપેન્ડ, ખાસ ધ્યાન રાખજો, ડિપેન્ડ પછી ઓન, એટલે ના પર આધાર રાખવો. યુ ડિપેન્ડ ફોર એનર્જી
on the wasteful consumption of vegetables and meat. Meat એટલે માંસ. Depend on એટલે ના પર આધાર રાખો. એટલે કેવા શું માગે છે અહીંયા કે તું ઉર્જા માટે એટલે કે શક્તિ માટે તું વેસ્ટફુલ એટલે કે નકામા શાકભાજી અને માંસ પર આધાર રાખે છે. અને વસ્તુ પણ બાળકો એવી જ છે કે આપણે મોસ્ટલી માંસ અને શાકભાજી ખાઈને જ આપણે એનર્જી મેળવતા હોઈએ છીએ. એટલે એમ કહેવાય આપણે કે વી ડિપેન્ડ ઓન વેજીટેબલ્સ એન્ડ મીટ. એટલે ક્યુટી પણ કહે છે કે તું ભાઈ જાવ નહીં કે એ કે નકામા શાકભાજી અને મીટ પર તારી એનર્જી માટે ડિપેન્ડ છો. બરાબર તું હી પોઈન્ટેડ એટલે બતાવે છે દર્શાવે છે અ ફિંગર એટ ધ રિમેન્સ ઓફ અ સેન્ડવિચ. રિમેન્સ એટલે બાકી રહેલું. વાત એવી છે કે અર્થમેન છે એ સેન્ડવિચ ખાતો હશે અને સેન્ડવિચનો એક ટુકડો ત્યાં બચ્યો હશે. બરાબર એટલે બતાવે છે પણ ખરી જો કે તમે આવી વસ્તુ પર તમે તમારી શક્તિનો કે ઉર્જાનો આધાર રાખો છો. યુ પાસ રેગ્યુલરલી ઇન ટુ એ કોમા યુ કોલ્ડ સ્લીપ. કે તમે નિયમિત રીતે કોમામાં કોમા મતલબ મૂર્છામાં વહી જાઓ છો કે જેને તમે ઊંઘ કહો છો. ધ લીસ્ટ એટલે જરાક આમ તો ઓછામાં ઓછું થાય થોડુંક ચેન્જ ઇન હ્યુમિડિટી એટલે ભેજ. ઓલ ટેમ્પરેચર ડિક્રીઝીસ. ડિક્રીઝ એટલે ઘટાડવું. ડિક્રીઝ કરવું એટલે ઘટાડવું. એનો ઓપોઝિટ થાય ઇન્ક્રીઝ. બરાબર આગળ આઈ એન આવી જાય ઇન્ક્રીઝ એટલે વધારવું. યોર એબિલિટીઝ આખું વાક્ય જોઈએ ફરીથી. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી ઓર ટેમ્પરેચર એટલે કે ભેજમાં કે તાપમાનમાં થોડો ઘણો પણ ફેરફાર ડિક્રીઝ ઇઝ યોર એબિલિટીઝ એ તારી શક્તિને ઘટાડી દે છે. અને બાળકો વાત પણ સાચી છે કે આપણે માણસોને એવું બનતું હોય વાતાવરણમાં થોડોક ફેરફાર આવે ને તો સામાન્ય રીતે ઘણા બધા બીમાર પડતા હોય. જે રોબોટને તેવું હોતું નથી કાંઈ એટલે રોબોટ માણસને એની પોતાની જે વીકનેસીસ છે એની નબળાઈઓ છે એ બધી બતાવે છે. બરાબર હજી જો આગળ શું કહે છે. આઈ એમ શ્યોર યુ આર એ ટેમ્પરરી અરેન્જમેન્ટ. રોબોટ માણસને કહે છે તું એક કામ ચલાવ ગોઠવણી છો. વેન અ બેટર મોડેલ કમ્સ જે તારા કરતાં કોઈ સારું મોડેલ કોઈ પ્રતિકૃતિ આવશે તો દે વિલ થ્રો યુ અવે તો તેઓ તને ફેંકી દેશે. ઈ રોઝ ઇરેક્ટ. ઇરેક્ટ મતલબ સ્ટ્રેટ ટટાર. સિમિલર આપ્યો છે વિધાઉટ બેન્ડિંગ. આટલું બોલી જે રોબોટ છે એ ટટાર ઊભો થયો અને બોલે છે ઓન ધ અધર હેન્ડ જ્યારે બીજી બાજુ જોઈ કે આઈ એમ પરફેક્ટલી મેડ હું તો એકદમ સંપૂર્ણ રીતે બનાવવામાં આવેલો છું. આઈ એબ્સોર્બ્ડ. એબ્સોર્બ મતલબ ટેક ઇન એટલે કે લેવું. એનર્જી ડાયરેક્ટલી હું તો એનર્જી ડાયરેક્ટલી લઉં છું. મતલબ રોબોટ તો શું હોય કે બસ વધુ બધું ચાર્જિંગ કરી દઈ એટલે હાલે. એટલે કે છે હું તો મારી એનર્જી ડાયરેક્ટલી લઉં છું. જ્યારે બાળકો આપણે શું થાય આપણે એનર્જી લેવી હોય આપણે તો શાકભાજી ખાવા પડે માંસ ખાવું પડે. પણ એમાં એક બગાડ કેટલો. શાકભાજી આપણે લઈ આવ્યા લો રીંગણા લઈ આવ્યા તો રીંગણા એમને તો નથી ખાવાતા કાંઈ. હવે કોઈ માંસ ખાતું હોય તો હાલો કોઈ બકરી લઈ આવ્યા કે કોઈ મરઘો લઈ આવ્યા લો તો એમને તો નથી ખાવાતો કાંઈ. એમાં પુષ્કળ પ્રમાણમાં વેસ્ટેજ નીકળે. જો આજ તમે તરબૂચ ખાવા લો તો તરબૂચમાંથી નીકળે 500 ગ્રામ ને બગડે 500 ગ્રામ ને બગડે 1.5 કિલો. આવું બધે બનતું હોય. એટલે આ જે ક્યુટી છે એ માણસ પાસે હોશિયારી કરે છે. બરાબર એટલે કે હું તો ડાયરેક્ટલી એનર્જી લઉં છું જોઈ કે એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ. બરાબર હું જરાય પણ બગાડ વિના એનો હું યુઝ કરું છું જ્યારે આપણે એવું થતું નથી. આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ. હું બહુ સ્ટ્રોંગ એકદમ સખત ધાતુનો બનેલો છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક. અવેક મતલબ જાગવું. બરાબર હું સતત જાગતો રહું છું. બરાબર અને આપણી નબળાઈ છે કે આપણે
રોજ સ્લીપમાં જઈએ, બરાબર, રોજ ઊંઘીએ, અને આ ભાઈ છે રોબોટ ભાઈ આપણા, એ શું કહે છે એને કે તમે રોજ કોમામાં સરી પડો છો, તમે રોજ મૂર્છિત થઈ જાઓ છો, જ્યારે હું તો સતત જાગતો રહું છું. એન્ડ કેન ડીલ વિથ મતલબ થાય સામનો કરવો, ડીલ વિથ મતલબ સામનો કરવો, જ્યારે હું તો સામનો કરી શકું છું, સેનો એક્સ્ટ્રીમ્સ ઓફ કન્ડિશન્સ ક્વાઇટ ઇઝીલી. એક્સ્ટ્રીમ્સ ઓફ મતલબ આમ અંત સુધીની કોઈ પણ સ્થિતિનો હું ઇઝીલી સામનો કરી શકું છું. ઇટ ઇઝ સર્ટેન, એ ચોક્કસ છે. યુ વિલ એગ્રી, તું સહમત થઈશ મારી સાથે. યાદ રાખજો કોણ કોને કહે છે, તો ક્યુટી અર્થમેનને કહે છે, તું ચોક્કસપણે સહમત થઈશ દેટ નોટ વન કેન ક્રિએટ અનધર ક્રીચર દેટ ઇઝ સુપિરિયર ટુ ધ મેકર. ખાસ બાળકો ધ્યાન રાખજો કે સુપિરિયર પછી ટુ આવે, બરાબર, ના કરતા ચડિયા તું, ના કરતા ચડિયા તું એટલે સુપિરિયર ટુ. આખું ઓકે, ફરીથી જોઈએ આપણે. હવે ઇટ ઇઝ સર્ટેન દેટ, ઇટ ઇઝ સર્ટેન, એ ચોક્કસ છે કે તું સહમત થઈશ મારી સાથે, કે નોટ વન કેન ક્રિએટ અનધર ક્રીચર દેટ ઇઝ સુપિરિયર ટુ ધ મેકર, કે કોઈ પણ વ્યક્તિ એવો ક્રીચર, એવો જીવ ન જ બનાવે કે જે તેના મેકર કરતાં સુપિરિયર હોય, મતલબ બનાવનાર કરતાં જ ચડિયાતો હોય ને, એવું કોઈ બનાવે નહીં. સો યોર સીલી એક્સપ્લેનેશન, તારું જે મૂર્ખાઈ ભર્યો ખુલાસો છે, તારી મૂર્ખાઈ ભરી સમજાવટ છે, ઇઝ નથિંગ, બરાબર, તે કંઈ છે જ નહીં, મતલબ એમાં હું માનતો નથી. આમ કહી આ વાર્તાલાપ પૂરો કર્યો. પણ બાળકો, કોઈ પણ રીતે ક્યુટી સ્વીકારવા તૈયાર થયો જ નહીં કે પોતે છે એ ખરેખર માણસનો જ બનાવેલો છે, પોતે છે ખરેખર માણસ કરતા નબળો કહેવાય, એવી કોઈ એને છેલ્લે સુધી સ્વીકાર્યું નહીં. છેલ્લે આપણને લેખક ફરી પાછા પ્રશ્ન પૂછે છે, ડઝ ધ અર્થમેન ફીલ ડિફીટેડ બાય ક્યુટીઝ કમ્પેરિઝન. શું અર્થમેન છે એ ક્યુટીએ કરેલી સરખામણીથી હારી જાય છે? હવે બાળકો, એ આપણે વિચારવાનું છે ખરેખર કે ક્યુટીએ જે પણ દલીલો કરી એને કારણે માણસ હાર્યો કે નહીં. તો બાળકો, આ હતું આપણું રીડ નંબર 8, ક્યુટી. આશા છે તમને બધાને આ લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ આખું યુનિટ સમજાઈ ગયું હશે. અને જો ખરેખર તમને આ યુનિટ સમજાઈ ગયું હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. ભારત માતા કી જય.